नमस्कार विद्यार्थी मित्रों, राजू मेकवानी यूट्यूब चैनल में आप सबनु सर्वदे हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप भावात्मक गद्य शीखवाना है। धोरण 12 में गुजराती में भावात्मक गद्य 5 मार्क्स पूछाय है। भावात्मक गद्य एटले भाववाड़ू गद्य, जेमा तमे जे लखाण लखो छो एमा तमारी लागणी के भाव आवो जोईए। अहीं आपणे एक नमूना रूप भावात्मक गद्यनो अभ्यास करीशुं। अहीं शब्द यादी आपेली छे अने आ शब्द यादी नो उपयोग करी अने आपणे भावसभर भावात्मक गद्य आपणे लखवाना छीए। तो परीक्षामां प्रश्न आ रीते पूछाय छे। अहीं एक नमूना रूप छे। अमदावाद पासे थयेला भयंकर विमानी अकस्मात विशे नीचेना शब्दनो उपयोग करी अने आपणे भावात्मक गद्यनो पेरेग्राफ लखवानो छे। विद्यार्थी मित्रों, खास याद राखजो, आ शब्द यादीमांना शब्दो तमारा जवाबमां फरજિયાત આવી જવા જોઈએ, બરાબર? આ શબ્દ યાદીમાંના શબ્દો તમે જ્યારે ભાવાત્મક ગદ્યમાં લખો છો એ તમારે આવી જવા જોઈએ, અને પરીક્ષામાં તમે જ્યારે જવાબ લખો ત્યારે તમારે ઉત્તર વહીમાં પેન્સિલથી એ શબ્દ નીચે લીટી દોરવાની છે, ખાસ યાદ રાખજો, બરાબર? અહીંયા મેં ચોકનો ઉપયોગ કરીને અહીંયા મેં લીટી દોરેલી છે, તમને ખ્યાલ આવે એટલા માટે। હવે આપણે જોઈએ શબ્દ યાદી જોઈએ। અભૂતપૂર્વ ઘટના, ધુમ્મસ છાયું વાતાવરણ, ધડાકા સહ વિમાન તૂટી પડવું, આગની જ્વાળાઓ, અત્ર તત્ર વિમાનનો ભંગાર, સહાય માટે ચિત્કાર, સળગી ગયેલા મૃતદેહો, કરુણાસભર દ્રશ્યો, રાહત કાર્યો, સમૂહમાં સંત દ્વારા અગ્નિદાહ અને આંખ ભીની, આ શબ્દોનો ઉપયોગ કરી અને હવે આપણે અહીંયા ભાવાત્મક ગદ્યની અંદર પેરેગ્રાફ લખેલો છે। તમે જુઓ, ફરી તમને કહી દઉં કે જે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે એની નીચે મેં અંડરલાઇન કરેલી છે, બરાબર? હવે જોઈએ આપણે જવાબ એનો। થોડા સમય પૂર્વે અમદાવાદ વિમાનઘરથી આશરે 2 કિલોમીટર દૂરના એક ખેતરમાં એવી અભૂતપૂર્વ અને જીવલેણ ઘટના બની ગઈ કે, તો તમે જુઓ અહીંયા અભૂતપૂર્વ અને ઘટના અહીંયા બે શબ્દો આવી ગયા છે ને, મેં અહીંયા અંડરલાઇન કરી છે, બરાબર? તમારે પરીક્ષામાં આવું કરવાનું છે અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે। અભૂતપૂર્વ અને જીવલેણ ઘટના બની ગઈ કે જે હજી પણ ભૂલી શકાતી નથી। આસો મહિનાની વહેલી સવારનો સમય હતો અને ધુમ્મસ છાયું વાતાવરણ વિમાન મથક પર છવાઈ ગયું હતું। મુંબઈથી ઉપડેલા આ વિમાનને અમદાવાદના વિમાની મથકે કેવી રીતે ઉતારવું એની વિમાસણમાં પડેલા પાયલોટે વિમાન મથકની આસપાસ ગોળ ગોળ ચક્કર મારવા માંડ્યા। ત્યાં તો ખૂબ નીચે આવી ગયેલું વિમાન ખેતર મધ્યે ઇલેક્ટ્રિક ગ્રીડના ઊંચા થાંભલાના વાયર સાથે અથડાયું અને ભયંકર ધડાકા સાથે તૂટી પડ્યું। જોત જોતામાં તો આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી। જેમણે આ વિમાનને તૂટી પડતા જોયેલું તે હાંસોલ ગામની આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો બૂમો પાડતા એ તરફ ધસ્યા। વિમાન મથક દ્વારા જાણ થતાની સાથે જ આગબંબા, એમ્બ્યુલન્સ ગાડીઓ અને પોલીસ વાહનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। જઈને જોયું તો વિમાનનો ભંગાર અત્ર તત્ર વેરાયેલો પડ્યો હતો। ઘાયલ મુસાફરો મદદ માટે ચિત્કાર પાડી રહ્યા હતા, પણ મોટાભાગના મુસાફરોના સળગી ગયેલા મૃતદેહોની હાલત જોઈ જતી ન હતી। કુલ 133 મૃતદેહોને આખરે એક સંત દ્વારા સમૂહમાં અગ્નિદાહ દેવાયો। ચો તરફ કરુણાસભર દ્રશ્યો જોઈને આંખ ભીની થઈ ગઈ। તો વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે અહીંયા જે કંઈ શબ્દ યાદી આપેલી છે એ જ શબ્દ યાદીનો અહીંયા ઉપયોગ કરી અને આપણે ભાવાત્મક ગદ્યનો પેરેગ્રાફ બનાવ્યો છે। હું તમને ખાસ કહેવા માગું છું વિદ્યાર્થી મિત્રો, મુદ્દા પરથી વાર્તા એ ભાવાત્મક ગદ્ય નથી, બરાબર? ભાવાત્મક ગદ્ય આખું અલગ વસ્તુ છે। ભાવાત્મક ગદ્યમાં આખો ભાવ આવે છે અને આપણે લાગણીથી એની સાથે જોડાયેલા છે, એટલે ભાવાત્મક ગદ્યની અંદર લખતી વખતે તમારે તમારો પોતાનો ભાવ એમાં આવવો જોઈએ। અને બીજી અગત્યની શરત એ છે કે શબ્દ યાદીમાંના શબ્દોનો ઉપયોગ પણ તમારા જવાબમાં થઈ જવો જોઈએ। પરીક્ષામાં તમારે પેન્સિલથી અંડરલાઇન કરવાની છે, બરાબર? ખાસ યાદ રાખજો।
तो विद्यार्थी मित्रों आशा राखू छूँ कि आ वीडियो में आपने पूरेपूरी माहिती प्राप्त थी गई हे। मारो वीडियो पूरा करता पहले आपने एक बात खास जणावी दो कि जो तमे मारी यूट्यूब चैनल पर नवा आया हो तो मारी यूट्यूब चैनल में आपने धोरण एक थी बार गुजराती विषय ने लगता अभ्यास स्वाध्याय व्याकरण गद्यार्थ ग्रहण पद्यार्थ ग्रहण अर्थविस्तार संक्षेपीकरण अहवाल लेखन वादात्मक गद्य भावात्मक गद्य साथ साथ समास छंद अलंकार व्याकरण ने लगता बधाज मुद्दाओ एटलू ज नहीं आदर्श उत्तर भाई कई रीते लखी शकाय तेना नमूनारूप वीडियो साथ साथ शाड़ा ने कार्यक्रम में लगता बधाज वीडियो आपने मारी एकमात्र यूट्यूब चैनल में मिली रहे। विद्यार्थी मित्रों जो तमने गुजराती विषय में कहीं खबर न पड़े तो तमे नीचे कॉमेंट बॉक्स में कॉमेंट पण करी सको छो। तो अहीं मारो वीडियो पूर्ण करूँ छूँ फरी वक्त आवा सरस मजाना टॉपिक साथ फरी मड़ीशू त्या सुधी आपनी रजा लो। आवजो विद्यार्थी मित्रों आवजो। Thank you.